અમરેલી જિલ્લાના ભાવરમાં તસ્કરોએ એક સાથે 5 દુકાનોના તાળા તોડી તરખાટ મચાવ્યો, જેના શિરે સુરક્ષાની જવાબદારી છે. તેમના જ ઘરમાં પણ ચોરી થતા સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા. બાબર શહેરમાં 2 તસ્કરો એક જ રાતમાં 5 દુકાનો, 2 હીરાના કારખાના અને 1 પીએસઆઈના મકાનમાં ચોરી કરી એક બાઇક પણ તે ઉઠાવી ગયા. તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 શખ્સો બારી તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં દુકાનોના તાળા તૂટતા વેપારીઓ રોષે ભરાયા. વેપારીઓએ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપી રાત્રિના પેટ્રોલિંગ વધારવાની માંગ કરી. અમરેલી પોલીસ અને એફએસએસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાબરા શહેરમાં અવારનવાર ચોરીઓના બનાવ બનતા હોય અને કાયદો અને વ્યવસ્થા ખડબડી ગઈ હોય, આ બાબતે અમારા આવેદનપત્રોમાં તમામ માગણીઓ લઈ અને આવેદનપત્રો આપેલ છે ને આ બાબતે જો તંત્ર દ્વારા કે પોલીસ દ્વારા કાર્યવાહી નહીં થાય તો ગાંધી સિંધિયા રાહે અમે આંદોલન કરવાના છીએ. ગઈ રાત્રે સવારેમાં વહેલા 4 થી 4:30ના ગાળામાં બહુસર સેલ્સ નામની દુકાન મારી તસ્કરોએ તોડેલ છે. આના પહેલાં પણ અગાઉ બહુસર ટોબેકો મારો થોડા દિવસે 1.25 લાખ રૂપિયાની ચોરી થયેલ છે. ચોરોએ માંજા મૂકી હોય એવું લાગે છે. વેપારીને વેપાર કરવો કે શું કરવું આ એક મોટો પ્રશ્ન થયો છે. આના માટે સરકારશ્રી તરફ પાસેથી અને પોલીસ સ્થાનિક પોલીસ પાસેથી એવી અપેક્ષા રાખી છે કે જલ્દીથી આનું નિવારણ